નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગણિત બધાને પત્ર મળી ગયું હશે તો બાળકો આપણે પત્રમાં ગણિત શીખવાનું છે તો બધાએ પત્ર કાઢો હા પત્રમાં સાથે પેન્સિલ રબર લઈને બેસજો જેમ હું તમને જે પ્રશ્ન કરાવું એ પ્રશ્ન તમારે પૂરવાનો છે હું જેમ કરાવું એમ તમારે પૂરતું જવાનું છે તો કાઢો પાના નંબર સત્તર ઉપર ધોરણ બે ગણિત ગમત પ્રકરણ આઠ થી અગિયાર તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્ન એકમાં આપ્યું જે આ ખાલી જગ્યા તમને અહીંયા આપી છે એ ખાલી જગ્યા હું કરાવું એમ તમારે કરવાની છે અને વારાફરતી વારાફરતી તમારે બોલું એમ તમારે પૂરતું જવાનું છે તો એમાં આવે છે પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યા પૂરો શું કીધું છે બાળકો નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે એક વર્ષ બરાબર ખાલી જગ્યા મહિના થાય કેટલા મહિના થાય બાળકો એક વર્ષના તમને મેં શીખવાડ્યું હતું આપણે એક વર્ષ બાર મહિના એટલે એક વર્ષ કેટલું થાય તો એક વર્ષના કેટલા મહિના થાય બાળકો બાર મહિના તો અહીં લખવાનું આપણે લખો લખ્યું બધાએ અહિયાં બીજું એપ્રિલ પહેલા ખાલી જગ્યા મહિનો આવે શું કહે છે અહીંયા એપ્રિલ પહેલા ખાલી જગ્યા મહિનો આવે તો બાળકો આપણે જાન્યુઆરી અંગ્રેજી મહિનાનો નવ એપ્રિલ પહેલાં કયો મહિનો આવે હા કયો મહિનો આવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તો એપ્રિલ પહેલાં કયો મહિનો આવ્યો માર્ચ મહિનો તો અહીં લખવાનું બાળકો માર્ચ લખ્યું બધાએ માર્સ એવું લખી દેવાનું ત્રીજું બ્યાસી ને અંકમાં ખાલી જગ્યા લખાય બ્યાસી ને અંકમાં ખાલી જગ્યા લખાય કેવી રીતે લખાય બાળકો બ્યાસી ને હા આઠ એકર એક્યાસી ને આઠ બગડ બ્યાસી તો કેવી રીતે લખાય બાળકો લખો પાંચ દશક ત્રણ એકમ બરાબર ખાલી જગ્યા સંખ્યા બને કઈ સંખ્યા બને બાળકો પાંચ દશક અને ત્રણ એકમ તો કઈ સંખ્યા બની બાળકો બની ચડતા ક્રમમાં પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે ચડતા ક્રમમાં પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે કઈ સંખ્યા આવે બાળકો ચડતા ક્રમમાં હા કઈ સંખ્યા આવે નાની તો લખો ચડતા ક્રમમાં પહેલા નાની સંખ્યા આવે લખો અને ઉતરતા ક્રમમાં કઈ આવે બાળકો મોટી સંખ્યા આવે કઈ આવે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા શુક્રવાર પછી ખાલી જગ્યા વાર આવે શુક્રવાર પછી કયો વાર આવે બાળકો ના અઠવાડિયાના નામ બોલો ચલો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર શુક્રવાર પછી કયો વાર આવ્યો બાળકો હા શનિવાર લખવાનું અહીંયા શનિવાર સાતમો પચીસ બરાબર ખાલી જગ્યા દસક ખાલી જગ્યા એકમ તો બાળકો આપણે ઉપરની જ ઉપરની ખાલી જગ્યામાં આપણે સંખ્યા બનાવી અને આ સંખ્યાને આપણે એકમ દશકમાં કરવાનું છે તો દશક શું આવશે ખાલી જગ્યા દશક અને ખાલી જગ્યા એકમ તો શું આવશે બાળકો બે દશક અને પાંચ એકમ શું આવશે બે દશક અને પાંચ એકમ તો અહીં લખવાનું બે દશક પાંચ એકમ આઠમું ચાલીસ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા શું કે છે બાળકો ચાલીસ વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા તો આપણે ચાલીસ માં કેટલા ઉમેરવાના છે પાંચ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે પાંચ તો ચાલીસ પછી પાંચ આંગળીઓ ઉમેર પાંચ ગણવાના ચાલીસ પછી શું આવશે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ તો ચાલીસ ને પાંચ કેટલા થાય પિસ્તાલીસ તો લખો જવાબમાં પિસ્તાલીસ નમું છ દશક વત્તા ત્રણ એકમ બાળકો આમાં વત્તાકાર આપ્યો છે એટલે શું કરવાનું છે સરવાળો છ દશક વત્તા ત્રણ એકમ તો છ વત્તા ત્રણ કેટલા થાય છ વત્તા ત્રણ કેટલા થાય બાળકો હા છ પછી સાત આઠ નવ કેટલા થાય બાળકો નવ તો અહીં લખવાનું જવાબમાં નવ દસમું અઠવાડિયામાં ખાલી જગ્યા દિવસો હોય ખાલી જગ્યા દિવસો હોય કેટલા દિવસો હોય બાળકો અઠવાડિયામાં હા કેટલા દિવસ હોય સાત દિવસ તો અહીં લખવાનું સાત અગિયારમો અઠવાડિયાનો છેલ્લો વાર ખાલી જગ્યા છે અઠવાડિયાનો છેલ્લો વાર ખાલી જગ્યા છે કયો વાર આવે બાળકો છેલ્લો વાર હા બધા વારના નામ બોલો તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવારથી બોલવાનું રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર તો છેલ્લો વાર કયો બાળકો અઠવાડિયાનો શનિવાર લખવાનું શનિવાર બાર બુધવાર પછી ખાલી જગ્યા વાર આવે બુધવાર પછી કયો વાર આવે બાળકો હા રવિવાર સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તો બુધવાર પછી કયો વાર આવ્યો બાળકો ગુરુવાર તો લખવાનું અહીંયા ખાલી જગ્યામાં ગુરુવાર લખ્યું ગુરુવાર હા તેરમું શાળામાં ખાલી જગ્યા વારે રજા હોય છે શાળામાં ખાલી જગ્યા વારે રજા હોય છે તો બાળકો તમારે કયા વારે રજા હોય છે શાળામાં હા કયા વારે હોય છે રવિવારે કયો વાર આવે બાળકો શાળામાં રજા રવિવાર તો અહીં જવાબ લખો રવિવાર ચૌદમું વિક્રમ સંવત એટલે ખાલી જગ્યા મહિના વિદ્યાર્થી મિત્રો મેં તમને આ શીખવાડી દીધું છે વિક્રમ સંવત એટલે કયા મહિના આવે હે કયા મહિના આવે બાળકો ગુજરાતી મહિના કયા આવે ગુજરાતી મહિના લખો ગુજરાતી મહિના પંદર કારતક પછી ખાલી જગ્યા મહિનો આવે કારતક પછી ખાલી જગ્યા મહિનો આવે કારતક પછી કયો મહિનો આવે બાળકો ગુજરાતી મહિના બોલો તો નામ કારતક માક્ષર હા તો કારતક પછી કયો મહિનો આવે બાળકો માક્ષર તો લખો માક્ષર સોળ જેઠ મહિના પહેલા ખાલી જગ્યા મહિનો આવે જેઠ મહિના પહેલા ખાલી જગ્યા મહિનો આવે કયો મહિનો આવે બાળકો જેઠ મહિના પહેલા તો ગુજરાતી મહિનાના નામ બોલો કાર્તક માક્ષર પોષ મહા ફાગણ પછી શું આવશે ચૈત્ર વૈશાખ અને જેઠ જેઠ મહિના પહેલા કયો મહિનો આવ્યો બાળકો વૈશાખ મહિનો કયો મહિનો આવ્યો વૈશાખ વૈશાખ મહિનો આવે કયો મહિનો આવ્યો જેઠ મહિના પહેલા વૈશાખ મહિનો આવે સત્તર ઈસવીસન એટલે ખાલી જગ્યા મહિના કયા મહિના આવે બાળકો ઈસ્વીસન એટલે હા વિક્રમ સંવાદ એટલે ગુજરાતી મહિના અને ઈસવીસન એટલે અંગ્રેજી મહિના ત્યાં લખો અંગ્રેજી ઈસવીસન એટલે અંગ્રેજી મહિના હા હવે આપણે અઢારમી ખાલી જગ્યા જોઈએ ફેબ્રુઆરી પછી ખાલી જગ્યા મહિનો આવે ફેબ્રુઆરી પછી ખાલી જગ્યા મહિનો આવે કયો મહિનો આવે બાળકો ફેબ્રુઆરી પછી હા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ કયો મહિનો આવે બાળકો માર્ચ મહિનો લખવાનું જવાબમાં માર્ચ ઓગણીસ જુલાઈ પહેલા ખાલી જગ્યા મહિનો આવે જુલાઈ પહેલા ખાલી જગ્યા મહિનો આવે જુલાઈ પહેલા કયો મહિનો આવે બાળકો હ તો બોલો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈ પહેલાં કયો મહિનો આવ્યો બાળકો જૂન કયો મહિનો આવ્યો જૂન તો લખવાનું જૂન વીસ એપ્રિલ અને જૂનની વચ્ચે ખાલી જગ્યા મહિનો આવે હં એપ્રિલ અને જૂનની વચ્ચે કયો મહિનો આવે બાળકો તો બોલો અંગ્રેજી મહિનાના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન તો એપ્રિલ અને જૂનની વચ્ચે કયો મહિનો આવ્યો બાળકો મે કયો મહિનો આવ્યો મે મહિનો તો એ જવાબ લખી દેવાનું તમારે મે તો વિદ્યાર્થી મિત્રો તમને મેં આ પ્રશ્ન એક ખાલી જગ્યા જે કરાઈ એ તમારે સ્વાધ્યાયપત્રમાં લખવાની છે સ્વાધ્યાયપત્રમાં લખાઈ જાય પછી ગણિતની નોટબુકમાં લખવાની છે હવે આપણે ઘડિયા બાકી છે એ શીખીએ તો વિદ્યાર્થી મિત્રો મેં તમને હવે આપણે શું કરવાનું છે પ્રશ્ન ઘડિયો શીખવાનું છે તો બાળકો મેં તમને અગાઉ શીખવાડ્યો છે એક ઘડિયો એક એકુ એકવાળો આ ઘડિયો મેં તમને શીખવાડ્યો છે એ તમને મેં પાંચ વાર લખવા આપ્યો તો એ તમને યાદ થઈ ગયો હશે હવે આપણે બીજો ઘડિયો શીખીએ તો બાળકો અહીંયા આપ્યું છે ઘડિયો લખો તો કયો ઘડિયો લખવાનો છે હવે આપણે બે નો ઘડિયો કયો ઘડિયો લખવાનો છે બે નો તો હું જેમ બોલું એમ તમારે બોલતું જવાનું છે બે એક કુ બે

ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દાન વીસ તો બાળકો ફરીથી હું બોલું છું જોઈએ બે એકુ બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવા અઢાર બે દાન દાનવીસ તમારે બોલતું જવાનું છે ને ઘડિયો લખવાનો છે ફરીથી શીખવાડું છું જોઈ લો બે એક બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છંગ બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા સોળ બે નવ્વા અઢાર બે દાન વીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બેનો ઘડિયો શીખ્યા હવે આપણે કયો ઘડીયો શીખવાનો છે ત્રણનો તો ચલો જોઈએ ત્રણ એક ત્રણ ત્રણ દુ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચાપ સોરી ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણે દાંત્રીસ તો બાળકો આ તમને મેં બે ઘડિયું ત્રીજો ત્રણનો પણ ઘડિયો શીખવાડ્યો હોય હું બોલું એમ તમારે બોલવાનું છે ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચ્યા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણે દાંત્રીસે તો તમારે બાળકો હું જેમ બોલું છું એમ તમારે બોલવાનું છે અને લખતું પણ જવાનું છે ફરીથી બોલું છું એ રીતે તમારે ઘડિયો શીખવા બોલવાનો છે અને લખવાનો છે તો ફરી એકવાર જોઈ લો ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છંગ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવ્વા સત્તર ત્યાવીસ ત્રણે દાંત્રીસે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એકનો ઘડિયો શીખ્યો તો એ તમને યાદ થઈ ગયો હશે હવે આપણે આ બેનો અને ત્રણનો ઘડિયો શીખ્યા એ તમારે કેટલી વાર લખવાનો બેનો ઘડિયો પાંચ વાર લખવાનો અને ત્રણનો ઘડિયો પણ પાંચ પાંચ વાર લખીને તમારે યાદ કરવાના છે અને જે મેં શોધ્યાપત્રમાં ખાલી જગ્યા કરાઈ એ પણ તમારે ખાલી જગ્યા નોટબુકમાં લખવાની છે શ્વાધ્યાયપત્રમાં પૂરીને અને આ બે ઘડિયા પાંચ પાંચ વાર તમારી નોટબુકમાં લખવાના છે આ તમારું લેશન